નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા સંવાદદાતા ભાવિનભાઈ પરમાર સાથે. પંચમહાલથી અયોધ્યા શ્રીરામના દર્શન કરી પરત ફરેલા રામધોક ભક્તોએ વડાપ્રધાનનો આભાર માન્યો. અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે ગયેલા 1100થી વધારે દર્શનાર્થીઓ ડેરોલ રેલવે સ્ટેશન ખાતે આજે સવારે પહોંચ્યા. પ્રાપ્ત વિગતો મુજબ 18 પંચમહાલ લોકસભા બેઠક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનની કાલોલના ડેરોલ રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે 1100થી વધારે રામ ભક્તોએ ગઈ તારીખ 7 માર્ચ ગુરુવારના રોજ સાંજે 6:30 કલાકે ધારાસભ્ય સહિત સૌએ આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. ત્યારે તે રામ ભક્તો 5 દિવસનો પ્રવાસ કરી અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરી આજે સોમવારે સવારે 4:30 કલાકે કાલોલના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે આસ્થા ટ્રેન પરત આવી હતી. ત્યારે સૌ રામ ભક્તોએ જય જય શ્રીરામના નારા લગાવ્યા હતા. સાથે જ દર્શન કરી અને પરત આવેલા રામ ભક્તોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અયોધ્યા દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી તે ઘણી જ સારી હતી. તેમજ દર્શન કરી અને આવ્યા પરંતુ કોઈ પણ અવ્યવસ્થા સર્જાઈ નથી અને આટલી મોટી સંખ્યામાં એક સાથે ગયા તેનો પણ એક આનંદ માણ્યો, જેને લઈ સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, પંચમહાલ. અમારા વડોલ મુકામેથી તમામ સભ્યને લઈ અમારી ટ્રેન ડેરોલ સ્ટેશનેથી તમામ મુસાફરોને લઈ અને ટ્રેનની અંદર સારી એવી સુવિધા કરવામાં આવી હતી. ચા, પાણી, નાસ્તા, જમવા સાથેની સુવિધા આપણા શ્રી મોદી સાહેબે સારી એવી વ્યવસ્થા ગાડીની અંદર કરેલી અને અમને કોઈ પણ જાતની મુશ્કેલી ગાડીની અંદર પડી નથી. અને ત્યાં જઈને પણ અમારી ટેન્ટની અંદર રહેવા, જમવા, ખાવા સાથેની સારી એવી સુવિધા, ત્યાં આપણા ભંડારા પણ લાગેલા હતા. આપણા બાપા સીતારામ બાપાના જે ભંડારા લાગેલા હતા તેની અંદર પણ સારી એવી જમવાની સુવિધા હતી અને અમે સારી રીતે એની એ ટ્રેનની અંદર પાછા ડેરોલ સ્ટેશને આવી ગયા છીએ. અને અમે મોદી સાહેબનો તથા અમારા સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ કાર્યકરોની ટીમ ઊભા રહીને અમારી સારામાં સારી સેવા કરી હતી. અમે પણ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ સોની સુરેખાબેન છે. અમે આ આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા દર્શને ગયા હતા, પણ ખૂબ જ સરસ સર્વિસ મળી છે અમને. અહીંયાથી ગોધરાથી તો છેક અયોધ્યા અને અયોધ્યાથી પરત ગોધરા સુધી જે કંઈ અમને વ્યવસ્થા મળી છે એ ખરેખર બહુ આમ સરાહનીય છે, પ્રસન્નીય છે. એમ એક કોઈ વસ્તુની આટલી બી અમને તકલીફ નથી પડી. કદાચ અમે જો પ્રાઇવેટ ગયા હોત ને તો પણ અમને આટલી બધી સુવિધા ના મળતી એમ, તો બી અમને કંઈક ને કંઈક તકલીફ તો રહેતી જ. પણ અહીંયા જે અમને મળ્યું છે, ચા નાસ્તાથી જમવાથી માંડીને અને ત્યાં ટેન્ટ સિટીમાં પણ અમને એટલી બધી વ્યવસ્થા હતી ને, બેડ અમારી માટે તૈયાર, ઓઢવાનું ઉસિકા, ત્યાં પણ નાહવા ધોવાની સર્વિસ, ત્યાં પણ અમને ચા નાસ્તો જમવાનું, પછી ત્યાંની સરકાર ગવર્મેન્ટ સરકારે જે અમારી માટે બસો મૂકી હતી કે જે ટ્રેનના યાત્રીઓ હોય એ લોકોને ત્યાંથી લઈને રેલવે સ્ટેશનથી લઈને ટેન્ટ સિટીથી લઈને પાછા ત્યાં અમને મંદિર ને મંદિરથી બી પાછા અહીંયા અમને ટેન્ટ સિટી ઉતાર્યા અને પાછા ટેન્ટ સિટીથી પાછા અમને રેલવે સ્ટેશન ને રેલવે સ્ટેશનથી પાછા અમે અહીંયા. એટલે એમ ખરેખર સરાહનીય છે એમ આ સર્વિસ. અમે તો મોદીજી જિંદગીભર સુધી ભૂલીએ નહીં. અક્કી વાર 400 ક્યાં, મેં તો બોલું 500 કે 5 જઈએ જ ને, હોય જ જઈએ, કોઈ નહીં જઈએ.